તો આ તરફ પીએમ મોદીએ દશેરાની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. દશેરાના પાવન અવસરે તમામને શુભકામના આ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે અને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફત સમગ્ર દેશવાસીઓને આજના પર્વની એટલે કે દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છા પાઠવી છે અને ટ્વીટમાં લખ્યું છે કે દશેરાના પાવન અવસરે તમામને શુભકામના. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મથક ખાતે પણ દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. તો સમગ્ર દેશમાં દશેરાના પાવન પર્વની ઉજવણીનો જે માહોલ છે તે જોવા મળશે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે દશેરાના જાહેર કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી, પરંતુ બીજી તરફ જે નાગપુરમાં આ કાર્યક્રમ છે તેની તસવીર ઝલક આપણે બતાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મથક ખાતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, પરેડ કરવામાં આવી રહી છે. દશેરાની ઉજવણીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે.
સિક્યોરિટીની ઉપસ્થિતિમાં આજનો આ તહેવારની ઉજવણીની શરૂઆત કરી છે. સૌ આ સૂર્ય શક્તિ ઉપર સૂર્ય શક્તિનો હર હંમેશ ઇતિહાસ રહ્યો છે કે વિજય થાય છે. સમય જતો હોય એમાં આપણે અટવાઈએ નહીં અને આપણી સત્યતા પકડી રાખીએ તો હર હંમેશ વિજય આપણો થતો હોય છે. દરેક માટે શસ્ત્ર એટલે બંદૂક છે, ગન છે કે તોપ ના હોઈ શકે. દરેક માટે શસ્ત્ર જુદું જુદું હોય. દરેકને જે જવાબદારી મળી છે એ જવાબદારી નિષ્ઠાથી અદા કરે કે એણે એના શસ્ત્રનો સદુપયોગ કરે. એટલે ઘણા આપણે જાણીએ છીએ કે ઘણાની જીભ એવી હોય ને કે શસ્ત્ર કહેવાય એનું કે તમારે અમે વારાને અમને પાડી દે. એટલે આપણે સૌ સાથે મળી એવા સમાજનો, એવા રાજ્યનો, એવા દેશનો ઉદય કરીએ કે કોઈને રામ રાજ્ય, ખરેખર રામ રાજ્યની જે કલ્પના હતી એ તરફ માનનીય વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. એમાં આપણે બધા સહયોગ કરી દરેકની, દરેકે દરેક ગુજરાતવાસીની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આજે ફરીથી વિજયાદશમીના તહેવારે શુભેચ્છા પાઠવું છું. ભારતમાં નથી.